નમસ્કાર મની મેનેજરમાં આપનું સ્વાગત છે ને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પીટી દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં ત્યારે હાલમાં આપણે માર્કેટમાં ઘણી જ વોલિટાલિટી જોઈ રહ્યા છે અને ત્યારે રોકાણકાર ઘણી વખત મૂંઝવણમાં મુકાઈ જાય છે તો રિટેલ રોકાણકાર માટે શું આપણે કોઈ એવો પોર્ટફોલિયો બનાવી શકીએ જે એવરગ્રીન હોય અથવા દરેક સ્થિતિમાં જે પરફોર્મ કરતો રહે એવો કોઈ શું પોર્ટફોલિયો બનાવી શકાય અને જો હા તો આવો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ જાણીશું આપ બધું જ નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટ અકાઉન્ટ નીતિશ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ગયા છે નિતેશજી ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં અને યુનો બધા જ એવો ઈચ્છતા હોય છે કે યુનો આપણું એવરગ્રીન પોર્ટફોલિયો હોવું જોઈએ સારું થાય તો પણ આપણને ફાયદો થાય ખરાબ થાય તો પણ એટલું કંઈ નુકસાન ન થાય ને આપણે ચાલતા રહીએ અને એનો આપણો પોર્ટફોલિયો આપણા માટે પરફોર્મ કરતો રહે ન કે આપણે જઈ જઈને પરફોર્મ કરાવવો પડે કાઇન્ડ ઓફ થિંગ ઓલઝો ઓફકોર્સ રેગ્યુલર વિઝર્સ આર ઓલવેઝ રેકમેન્ડેડ પણ કઈ રીતના તમે સજેસ્ટ કરશો કે અત્યારની જે માર્કેટની સિચ્યુએશન છે જેમાં ઘણી બધી આપણે વોલ્ટાલિટી જોઈ રહ્યા છે અને એમાં એક યુ નો ભારે ભરખમ જો આપણે બનાવવો હોય પોર્ટફોલિયો તો એ શું પોસિબલ છે કે નહીં ફર્સ્ટ ઓફ ઓલ અને કઈ રીતના આઈડિયલ એલોકેશન આપણે રાખવું જોઈએ સો સે આપણે કોઈ પાંચ વર્ષનું હોરાઈઝન લઈને ચાલતું હોય એઝ ફોર એક્ઝામ્પલ કઈ રીતના આગળ વધવું જોઈએ થેન્ક યુ પ્રીતિજી ફર્સ્ટ ઓફ ઓલ શોમાં ઇન્વાઇટ કરવા માટે અને મને લાગે છે બહુ ડિફિકલ્ટ ટૉપિક છે મારા માટે કારણ કે આટલી બધી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ આટલું બધું ઓવરઓલ જોવાનું અને પછી એમાંથી આપણે એવરગ્રીન પોર્ટફોલિયોની વાત કરીએ છીએ કે જે એવો પોર્ટફોલિયો કે જે બધી સ્થિતિમાં સારું પરફોર્મ કરે યા એને ઓછું મેન્ટેનન્સ જોવે આપણને બધાને વસ્તુ લેવી હોય કોઈ અસેટ્સ પરચેસ કરવા હોય બટ એટલું મેન્ટેન કરવું ન ગમતું હોય રાઇટ સો એવો પોર્ટફોલિયો જેમાં તમારું મેન્ટેનન્સ ઓછું થઈ જાય અફકોર્સ જેમ પ્રીતિજી કીધું એમ રિવ્યુ રીબેલેન્સ રિયલોકેશન એ કરવું પડશે બટ એવો પોર્ટફોલિયો જે કદાચ હરેક સ્થિતિમાં સારું કરી શકે જ્યારે તમે એને ટાઈમ હોરાઈઝન આપી શકો બટ પ્રીતિજી તમે એમ કીધું એમ એક મીડિયમ ટર્મની તમે વાત કરી ફાઇવ યર્સની કારણ કે આ સાત આઠ વર્ષની વાત નથી અને ત્રણ બે ત્રણ વર્ષની વાત પણ નથી તો શોર્ટ ટર્મ પણ નથી અને લોંગ ટર્મ પર નથી આ વાત છે એક મીડિયમ ટર્મ પોર્ટફોલિયોની બટ બિફોર આપણે પોર્ટફોલિયો પર જમ્પ કરીએ એક બેઝિક વસ્તુ જે આપણે ઘણીવાર વાત કરી છે અને અહીંયા પણ એ રિલેવન્ટ છે કે ઓવરઓલ ફર્સ્ટ હું સ્ટાર્ટ કરીશ કે વાય વાય યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ સો તમારા ગોલ્સ શું છે તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે અને શું ટાઈમ હોરાઇઝન છે એમાંથી તમે જે ક્વેશ્ચન કીધું મને કે આપણી પાસે ટાઈમ હોરાઇઝન તો છે અને ઓફકોર્સ આપણે ઈઝ લઈને ચાલી શકીએ બિકોઝ બધાના ગોલ્સ અને હોરાઇઝન હોરાઇઝન આપણને ખબર છે ગોલ્સ ખબર નથી અને કેમ ઇન્વેસ્ટ કરે છે એટલી જ આપણને ખબર નથી તો એક હું જો ટાઈમ હોરાઇઝન પકડીને ચાલું તો ફર્સ્ટ વીલ સ્ટાર્ટ વિથ દેટ કે આટલો જો ટાઈમ હોરાઇઝન છે તો ફર્સ્ટ એમાં શું અસેટ અલોકેશન હોવું જોઈએ બિકોઝ ડાયરેક્ટલી હું કહું કે આ સ્કીમમાં નિવેશ કરો યા ઘણી અમને ક્વેશ્ચન આવે ને આપણે વાત કરીએ કે આ સ્કીમ સારી છે આ સ્કીમ ખરાબ છે મને લાગે છે એટલું રિલેવન્ટ નથી જો તમે ઓવરઓલ જુઓ કે તમારો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરવા માટે તમારા ગોલ્સ રિસ્ક પ્રોફાઇલ તમને ખબર છે એ પ્રમાણે હવે હોરાઇઝન પરથી આપણે આવીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ કે અસેટ અલોકેશન શું હોવું જોઈએ એમાં પણ જો એક લગભગ પાંચ છ વર્ષનો કોઈનો ટાઈમ હોરાઇઝન હોય અને હું એ પકડીને ચાલું છું કે આમાં કન્ઝર્વેટિવથી અગ્રેસિવ ઇન્વેસ્ટર આપણે બધાને પકડીએ અને એક હું રેન્જ આપું પ્રીતિજી તો મારા માનવું છે કે એક ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ ઇક્વિટીમાં નિવેશ થવો જોઈએ થર્ટી ટુ થર્ટી ફાઇવ પર્સન્ટ ડેટમાં એટ ટુ ટેન પર્સન્ટ ગોલ્ડમાં અને ટેન પર્સન્ટ ગ્લોબલ ઇક્વિટીમાં જો આપણે આવી રીતના આ સેટ લોકેશન કરીએ અને આવી રીતના આપણે આ બધે જ આવી રીતના થોડું થોડું ઇન્વેસ્ટ કરીએ જે પર્સન્ટેજ મેં તમને કીધા આવી રીતે પ્રમાણે તો શું થશે કે માર્કેટ ઉપર નીચે થશે કોઈ વાર ઇન્ડિયન માર્કેટ ખરાબ કરતું છે કોઈ વાર સારું કરતું છે તો સામે ગોલ્ડ અને જે ગ્લોબલ અલોકેશન છે પ્લસ ડેટ એ તમને એક કાઇન્ડ ઓફ એક બફર આપશે એક કાઇન્ડ ઓફ ડિફેન્ડ કરશે તમારા પોર્ટફોલિયોને તો એક પાંચ વર્ષનું જો હોરાઇઝન છે તો મને લાગે છે આ ટાઈપનું જો તમારું અસેટ અલોકેશન હોય તો તમે આને એક એવરગ્રીન અસેટ અલોકેશન તો કહી શકો એ પછી કોઈ પણ માર્કેટમાં હોય ઇવન આ વેલ્યુએશનમાં પણ મને લાગે છે છે તમે ટુ કારણ કે સો શુડ બી ઓકે ઓફકોર્સ તમે અહીંયા રોકાણ કરી શકો છો અને આ પાંચ વર્ષના આપણે પોર્ટફોલિયોની વાત કરી રહ્યા છીએ પાંચ પચાસથી સાહીઠ ટકા તમે રોકાણ ડોમેસ્ટિક ઇક્વિટીમાં કરી શકો છો અને અત્યારના એની બી ચોઈઝ આપણે ડોમેસ્ટિક ફોકસ્ડમાં ઘણી બધી વાત પણ કરી રહ્યા છે કારણ કે ઇઝ ધ એરિયા વિચ ઇઝ કમિંગ અપ રિયલી અને ઇન્ડિયન ઇકોનોમી જે રીતના આગળ વધી રહી છે પણ સપોઝ કોઈ થોડો નો પીરિયડ જોતા હોય મે બી થી આઠ વર્ષ માટે જોતા હોય એટલે કે એક બિઝનેસ નિયરલી એક બિઝનેસ સાયકલ માટે તો કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ડેફિનેટલી પ્રીતિજી જ્યારે આપણે પાંચ વર્ષથી આગળ જઈએ છીએ સાત આઠ વર્ષ સુધી ઘણું બધું ચેન્જ થઈ જાય છે કારણ કે તમે જેમ કીધું કે લગભગ આખી એક બિઝનેસ સાયકલ પ્લે થઈ જશે જાણે કે એમાં એક ગ્રોથ ફેઝ આવી જશે એક મને લાગે છે એક ઓવરઓલ જે ઇકોનોમીની સાયકલ છે એ પાંચથી આઠ વર્ષ આઉટ થતાં લાગે છે હવે ઘણી ક્વિક થઈ ગઈ છે ઇકોનોમિક સાયકલ બિકોઝ રિએક્શન ઘણા જલ્દી આવે છે જેમ આપણે કોવિડમાં પણ જોયું એમાંથી આપણે કોવિડમાં ગયા બિઝનેસીસ ડાઉન થયા પછી પાછું જે એક મોમેન્ટમ આવ્યું અને એમાંથી બહાર નીકળ્યા બટ તો પણ એક પાંચથી આઠ વર્ષનું હોય તમારું હોરાઇઝન અને બેઝડ ઓન ધ પાસ ડેટા કે સાત વર્ષ માટે તમે માર્કેટમાં નિવેશ કરો છો તે કોઈપણ વાર નિફ્ટીમાં જ પણ તમે જો નિવેસ કરો છો કોઈ પણ સાત વર્ષમાં તો ક્યારેય પણ એમાં લોસ નથી થયો રાઈટ સો ઈ હું એક પાસ ડેટા પકડીને ચાલુ અને તમારો સાતથી આઠ વર્ષનો હોરાઇઝન હોય તો આઈ કેન ડેફિનેટલી સે ધેટ કે આ એક લોંગ ટર્મ હોરાઇઝન છે તો અહીંયા એક બહુ મોટો ટ્વિક થશે જે આપણે ફાઇવ યર્સ માટે વાત કરીએ એમાંથી કે તમારું જે ઇક્વિટી અલોકેશન છે જ્યાં આપણે પચાસથી સાઈઠનું કીધું અહીંયાથી તમે સિક્સટી ટુ એટી પર્સન્ટ ઓવરઓલ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો ફાઇવ ટુ ફિફ્ટીન પર્સન્ટ ડેટમાં લગભગ ફાઇવ ટુ ટેન પર્સન્ટ ઓર એટ ટુ ટેન પર્સન્ટ ગોલ્ડમાં અને ગ્લોબલ ઇક્વિટીમાં ટેન પર્સન્ટ અહીંયા કદાચ તમને એમ ક્વેશ્ચન હોઈ શકે કે ડેટ કેમ જ્યારે આઠ વર્ષની વાત કરીએ છીએ તો પણ ડેટની જરૂર છે કારણ કે મેં ફાઇવ ટુ ફિફ્ટીન પર્સન્ટ અલોકેશન ડેટનું કીધું છે મારું માનવું છે ડેટ ગોલ્ડ ગ્લોબલ ઇક્વિટી હરેક પોર્ટફોલિયોમાં એનું અલોકેશન એટલે જ અનિવાર્ય છે કારણ કે આપણે અસેટ અલોકેશનની વાત કરીએ છીએ અને અસેટ એલોકેશનનો મતલબ એ છે કે જ્યારે એક મારું અસેટ સારું નથી કરતું તો કદાચ બીજું એને ડિફેન્ડ કરશે તો ઓવરઓલ મારું જે વોલેટિલિટીવાળું રિસ્ક છે એ કાફી રિડ્યુસ થઈ જશે સો મને લાગે છે ડેટની એમાં પણ જરૂર છે કારણ કે એવા ઘણા ફેસીસ આવશે જ્યારે તમે આઠ દસ પંદર વર્ષ માટે નિવેસ્ટ કરશો એમાં કોવિડ હોઈ શકે ગ્લોબલ મેલડાઉન કોઈને કોઈ કારણો હોઈ શકે વોર હોઈ શકે ત્યારે તમે આ ડેટને યુઝ કરી અને ઇક્વિટી તરફ શિફ્ટ થઈ શકો છો તો ની જગ્યા ઇવન આઠ વર્ષનો પોર્ટફોલિયો છે પ્રીતિજી તો પણ એમાં ફાઈવ ટુ ફિફ્ટીન પર્સન્ટ ડેટનું એલોકેશન મારું માનવું છે હોવું જોઈએ અને એની બીચ ફેઝ હવે આપણે ડેટનું એલોકેશન થોડું વધારે બી લેવું જેવું જોઈએ કારણ કે જો પણ રેટ કટ આવે છે નેક્સ્ટ બે ત્રણ ચાર મહિનામાં તો અત્યારના તમે લોક ઇન પણ કરી શકો છો એટલે અને એની બીચ વેઝ એસેટ એલોકેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બધા જ પ્રોડક્ટ્સ આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ પછી શોર્ટ ટર્મ હોય લોંગર ટર્મ હોય પણ તો તમે કઈ રીતના હવે આપણે એસેટ એલોકેશનની વાત કરી મીડિયમ ટુ લોંગ ટર્મની વાત કરી પણ તમારે જો એક એવરગ્રીન પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય અને એ બી જો તમારે મ્યુચ્યુઅલ ફંડ થકી જો કરવી હોય તો કઈ કેટેગરી ઓફ ફંડ્સ તમને લાગે છે કે પરફોર્મ કરી શકે છે આગળ જતાં કઈ કેટેગરીઝે પરફોર્મ કર્યું છે શું એ બેઝિસ પર તમે જોશો કે કયા ફેક્ટર્સ તમે ધ્યાન રાખશો બિલકુલ પ્રીતિજી અને થેન્ક્સ ફોર આસ્કિંગ મી ધિસ બિકોઝ નોર્મલી આપણે સ્કીમ્સ પર વધારે કોન્સન્ટ્રેટ કરતા હોય છે અને આપણે એસેટ એલોકેશન અને જેટલી કેટેગરીઝ પર ઇમ્પોર્ટન્સ આવવું જોઈએ નથી આવતું બિકોઝ આપણે પહેલાં વાત કરી ગોલ્સની પછી અસેટ લોકેશનની અને હવે આપણે કેટેગરીઝની વાત કરીએ છીએ તો ડાયરેક્ટલી હું એમ કહું આ ફંડ સારો છે આ ફંડ ખરાબ છે અને આ ફંડે કેવું પરફોર્મ કર્યું એની પહેલાં એ જોવાનું છે કે ઓવરઓલ કેટેગરીએ શું રિટર્ન આપ્યું છે બિકોઝ હું જ્યારે ફંડ સિલેક્ટ કરું તો કદાચ એ મારું હેન્ડસેટ બાયસ જ હોઈ શકે કે આ ફંડ સારું કર્યું છે તો કદાચ મારા પોર્ટફોલિયોમાં આવ્યો છે આનું રેન્કિંગ આ છે તો નોર્મલી રિટેલ ઇન્વેસ્ટર એવી રીતના ઇન્વેસ્ટ કરતા હોય છે તો પણ પહેલાં એક કેટેગરી જોઈ લઈએ બિકોઝ કેટેગરી જોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમારું અસેટ એલોકેશન નક્કી થઈ ગયું કે હવે તમને સિક્સટી ટુ એટી પર્સન્ટ ઇક્વિટીમાં અલોકેટ કરવાના છે તો એમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં હવે કઈ કેટેગરી સો જ્યારે આપણે કેટેગરીઝની વાત કરીએ છીએ પ્રીતિજી તો મારું માનવું છે એક એવરગ્રીન પોર્ટફોલિયોમાં કારણ કે કેટેગરીઝ અરાઉન્ડ ફોર્ટી કેટેગરીઝ છે મ્યુચ્યુઅલ ફંડમાં અને લગભગ અઢી હજાર જેટલી સ્કીમ્સ છે સો એને નેરો ડાઉન કરવું જરૂરી છે જ્યારે આપણે વાત કરીએ છીએ એક એવરગ્રીન પોર્ટફોલિયોનું કે જ્યારે ક્યારે પણ પરફોર્મ કરી શકે તો સૌથી પહેલી કેટેગરી મને એમાં લાગે છે ફ્લેક્સી કેપ છે આમાં ફંડ મેનેજર પાસે ચોઈસ છે કે લાર્જ મીડ સ્મોલમાં કેટલું નિવેશ કરવું છે રાઇટ તો તમારો એક ફ્લેક્સી કેપમાં અલોકેશન હોવું જોઈએ નેક્સ્ટ ઓલોકેશન છે એ મલ્ટીકેપ કેટેગરીમાં હોવું જોઈએ આમાં તમને લાર્જ મિડ અને સ્મોલ લાર્જમાં લગભગ લગભગ ચાલીસથી પચાસ ટકા મિડ અને સ્મોલમાં પચીસ પચીસ ટકા આવું અલોકેશન તમને મળી જશે પછી આવે છે કેટેગરી એક મિડ કેપ ફંડ તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ જેમાં લગભગ સિક્સ્ટી ફાઇવ પર્સન્ટ મિડકેપ રહેશે અને બાકી લગભગ સ્મોલ યા લાર્જ કેપમાં હોય શકે બેઝડ ઓન ધ માર્કેટ સિચ્યુએશન પછી જ્યારે આપણે લાર્જ એન્ડ મિડકેપ કેટેગરી પણ તમે આમાં ઇન્ક્લુડ કરી શકો છો તો આ ચાર કેટેગરીની વાત થઈ જ્યારે આપણે ઇક્વિટીની વાત કરીએ છીએ બટ ઓફકોર્સ ડેફિનેટલી આપણને ડેટમાં પણ જોવાનું છે તો ડેટમાં તમે બાય ચાન્સ પ્યોર ડેટ ફંડ્સથી નથી આવતા તો તમે હાઇબ્રિડના રૂપે પણ તમે ડેટ ઇન્ક્લુડ કરી શકો છો તમારા પોર્ટફોલિયોમાં તો એ જાણ એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે ડેટનું ટેક્સેશન અલગ છે અને હાઇબ્રિડનું ટેક્સેશન અલગ છે તો પોસ્ટ ટેક્સ રિટર્ન પણ અહીંયા મેટર કરે છે તો આપણે જ્યારે હાઇબ્રિડ પર આવીએ તો તમે બેલેન્સ એડવાન્ટેજ કેટેગરી છે મલ્ટી અસેટ અલોકેશન છે યા તો પછી ઇક્વિટી સેવિંગ્સ કેટેગરી છે બેઝડ ઓન રિસ્ક પ્રોફાઇલ આ તમે પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરી શકો છો હવે આવીએ છીએ આપણે ગોલ્ડ પર તો ડેફિનેટલી ગોલ્ડમાં તમે સોવેનયન ગોલ્ડ બંડ હોઈ શકે યા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે અને ગ્લોબલ ઇક્વિટીની વાત આવે છે તો જ્યારે તમે ગ્લોબલ ઇક્વિટીમાં જાઓ તો મારું માનવું છે એક્ટિવ કરતાં પેસિવ તરફ વધારે જાઓ જેમ કે નેસડેક હન્ડ્રેડ ફંડ હોઈ શકે એસએનપી ફંડ હોઈ શકે તો એના જે ઇન્ડેક્સ ફંડ છે એમાં નિવેશ કરો તો ઓવરઓલ આ કેટેગરીઝને મેં નેરો ડાઉન કરનાખી જે આપણી પાસે ફોર્ટી કેટેગરીની ચોઈસ છે એમાંથી મેં તમને લગભગ પાંચથી આઠ કેટેગરીઝ કીધી એમાં તમારું અલોકેશન થઈ જશે તો યુ આર સોટેડ યુ ડોન્ટ નીડ પંદર વીસ પચીસ કેટેગરીઝ ફરગેટ અબાઉટ ધ ફંડ્સ પહેલાં તો કેટેગરી નેરો ડાઉન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિજી અને આવું તૈયારમાં માલ અહીંયા જ મળે સીએમબીસી બજારના મની મેનેજરમાં મળે કારણ કે અમારા દર્શકો સ્પેશિયલ છે એની નંબર સ્પેશિયલ અમે લઈને આવતા હોય છે તો યસ એવર ગ્રીન તમે ફ્લેક્સી કેપ મલ્ટી કેપ ફંડ્સ અને મિડ કેપ ફંડ્સ કેટેગરીમાં તમે કરી શકો છો હાઇબ્રિડ કરી શકો છો અને ત્યારબાદ ગોલ્ડ અને ગ્લોબલ ઇક્વિટી અને એમાં પણ પેસિવ કરજો એટલે જો તમે જ્યારે હાઇબ્રિડ કરો છો તો એમાં ડેટનું પણ એક પોર્ટન્ટ આવી જતું હોય છે એટલે તમે ઓલ ઓવર તમારું એક એસેટ એલોકેશન ડિવાઇડ થઈ જતું હોય છે આ જે આપણે એનો વાત કરી સપોઝ આપણે હવે કોઈને કઈ કેટલા રેશિયોમાં કરવું જોઈએ એ પણ સમજવું જરૂરી છે અને સાથે જ કોઈની પાસે સપોઝ પચાસ હજાર રૂપિયા છે ને એમને એસઆઈપી શરૂ કરવી છે કઈ રીતે આમાં શરૂઆત કરી શકીએ કયા એનો અમાઉન્ટથી કરી શકીએ કયા રેશિયોથી શરૂઆત કરી શકાય પરફેક્ટ પ્રીતિજી જેમ તમે કીધું એમ કે અહીંયા મની મેનેજરમાં એક રેડીમેડ તમને એક આન્સર મળી શકે અને ટેલર હા એક પૂરું એક ટેલરમેડ પ્રોડક્ટ આપણે સેટ અલોકેશનની વાત કરીએ આપણે કેટેગરીઝ અને ફાઇનલી તમે કહો છો કે ફિફ્ટી થાઉઝન્ડનું જો એક પોર્ટફોલિયો કોઈનો હોય પ્રીતિજી એક લિબર્ટી લઇઝ બિકોઝ આપણને ગોલ્સ નથી ખબર જે દર્શકો છે એના એટલીસ્ટ ટાઈમ હોરાઇઝન તમે જે કીધું એક સાતથી આઠ વર્ષનો ટાઈમ હોરાઇઝન પકડું અને એક પકડું કે થોડું અગ્રેસિવ રિસ્ક પ્રોફાઇલ છે તો મારું માનવું છે કે જે આપણે જે કેટેગરીઝની વાત કરીએ એમાંથી જે હું ફિફ્ટી થાઉઝન્ડ માટે પોર્ટફોલિયો તૈયાર કરું તો ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિટીમાં તમે એક ફ્લેક્સી કેપ કેટેગરી લઈ લો એની અંદર ફોર એક્ઝામ્પલ તમે પરાકપરિક ફ્લેક્સી કેપ છે યા એચડીએફસી ફ્લેક્સી કેપ છે આવા ઘણા સારા પરફોર્મિંગ ફંડ છે એમાં એક તમે લોકેશન રાખો લગભગ બાર હજાર રૂપિયા જેટલું પછી આવે છે એક મલ્ટીકેપ કેટેગરી જે મેં વાત કરી કે મલ્ટીકેપમાં લાર્જ મીડ સ્મોલ બધાનું અલોકેશન આવી જશે તો તમે નિપોન મ્ટીકેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો કોટક મલ્ટીકેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો એમાં પણ તમે એક લગભગ બાર હજાર જેટલું ઇન્વેસ્ટ કરી શકો છો પછી એક કેપ ફંડ લઈ લો કોટક ઇમરજિંગ છે એચડીએફસી કેપ ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં સિક્સ થાઉઝન્ડ જેટલું ઓલોકેશન કરી શકો છો તો બાર હજાર બાર હજાર છ હજાર મેં કીધું એમ ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ અલોકેશન છે એની સાથે જો તમે એને મલ્ટીઅસેટ અલોકેશન કેટેગરી હાઈબ્રિડમાં જે છે એને ઇન્ક્લુડ કરો લગભગ દસ હજાર જેટલું તો તમારું એક ડેટ પણ આવી ગયું ગોલ્ડ પણ એક સારું એવો લોકેશન આવી ગયું અને ઇક્વિટી પણ આમાં છે રાઇટ તો ડેટ અલોકેશનની જે આપણે વાત કરી ફાઇવ ટુ ફિફ્ટીન પર્સન્ટ હોવું જોઈએ એ આનથી સેટિસ્ફાઈ કરીએ છીએ એક સ્પેસિફિક ડેટ ફંડમાં નહીં જઈને હું હાઇબ્રિડ ફંડ અલોકેટ કરવા માગીશ આની પછી છે તમારું ગોલ્ડ અને ફોરેન ઇક્વિટી તો ગોલ્ડમાં તમે ફાઇવ અને તમારું જે લાસ્ટ ફાઇવ થાઉઝન્ડ ભાઈ ચૂઈ ગ્લોબલ ઇક્વિટીમાં એ નેસ્ટેક ફંડ લઈ લો મોતીલાલ નેસ્ટેક કે બીજી કોઈ પણ પેસિવ જે આ નજ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય છે તમને યુએસની બેસ્ટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ મળશે અને ફાઇવ થાઉઝન્ડ તમે એચડીએફસી ગોલ્ડ સેવિંગ્સ ફંડ છે આઈસીઆઈસીઆઈ ગોલ્ડ સેવિંગ્સ ફંડ છે એટલે તમારું ગોલ્ડનું ઓલોકેશન પણ આથી આવી જાય છે તો મને લાગે છે આ એક રેડીમેડ પોર્ટફોલિયો છે ફિફ્ટી થાઉઝન્ડનો જે તમે કહી શકો એક એવરગ્રીન પોર્ટફોલિયો છે અને તમારું જો એક સાત આઠ વર્ષનું છે તો આ એક સારું એવું રિટર્ન પ્રીતિજી આપી શકશે રાઉન્ડ અબાઉટ કેટલું રિટર્ન છૂટી શકે મોટા મોટા હા મોટા મોટું કારણ કે આમાં ડેટ છે આમાં ઇક્વિટી છે ગોલ છે તો મને લાગે છે તમે 12 ટુ 13% સીએજીઆર પકડીને ચાલો તો જો હું લમસમ નિવેશ કરું છું તો લગભગ મારું સાડા પાંચ છ વર્ષે પૈસા ડબલ થઈ શકે આફ્ટર ટેક્સ આફ્ટર ટેક્સ ઓકે તો મે બી આઈ ઇટ અ ગુડ રિટર્ન અને કારણ કે આપણે લાંબા સમય માટે પણ અહીંયા નિવેશ કરી રહ્યા છીએ તો વધારે ટેલર મીટ તમને એક પ્રોડક્ટ મળી રહ્યો છે અને અફકોર્સ અહીંયા બાર બાર હજાર તમે ફ્લેક્સી કેપ મલ્ટી કેપમાં મિડ કેપમાં તમે છ હજાર મૂકી શકો છો ચૌદ હજાર હાઇબ્રિડ ફંડમાં અને પાંચ પાંચ હજાર તમારા ગોલ્ડ અને ગ્લોબલ ફંડ્સમાં જો તમે આવી રીતે એવરી મંથ પચાસ હજાર રૂપિયા તમારી પાસે હોય અને જો તમે એસઆઈપી કરો તો તમે વર્ષે જતે દિવસે તમને બારથી તેર ટકા આફ્ટર ટેક્સ એક તમને રિટર્ન્સ મળી શકે છે સાથે જ નેક્સ્ટ ઓફકોર્સ આપણે એક જે મિસ્ટેક્સ આપણે કોઈ વખત ઘણી થઈ જતી હોય છે બિકોઝ કોઈ બી કારણસર અથવા વી ગો વિથ ધ ફ્લો ઓફ ધ માર્કેટ કે અચ્છા આમ છે આને આમ કર્યું આને તેમ કર્યું કે વોટએવર મિસ્ટેક કઈ એવી મિસ્ટેક્સ આપણે અવોઇડ કરવાનું છે ને કઈ રીતના આપણા ગોલ બેસ્ટડ અને આપણા જે એસેટ એલોકેશન પર આપણે સ્ટેક થઈને આગળ ચાલવાનું છે બિલકુલ પ્રીતિ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ફોર એક્ઝામ્પલ મને લોંગ ડ્રાઈવ પર જાવું છે તો પહેલાં હું ચેક કરીશ કે મારા કારમાં પ્રોપર ડેસ્ટિનેશન છે પેટ્રોલ છે કે નહીં એમાં એર પ્રેશર ચેક કરીશ પછી કાઈ મેન્ટેનન્સ કરું તો પહેલાં એ કરી લઈશ લાઇક ધેટ મને લાગે છે ડાયરેક્ટ મને ઇન્વેસ્ટિંગ પર જમ નથી કરું મારું હેલ્થ ઇન્સ્યોરન્સ અને મારું ટર્મ ઇન્સ્યોરન્સ હું કહીશ કે આ તમારા લૂપોલ્સ તમે બંધ કરી દો તો તમને ઇન્વેસ્ટિંગ જર્નીમાં કોઈપણ જાતની વચ્ચે અડચણ નહીં આવે તો પહેલાં આ એક શોર્ટ કરી લો કે તમારું હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ પ્રોપર છે કે નહીં પછી ઇન્વેસ્ટિંગ તરફ આવો તો સૌથી પહેલી મિસ્ટેક્સ લોકો આ કરતા હોય છે જે સેકન્ડ હું જોઉં છું કે તમારું એવરગ્રીન પોર્ટફોલિયોની વાત કરી રહ્યા છે એનએફઓસ આવશે થીમેટિક ફંડ્સ આવશે બટ ધેટ આર નેવર એવરગ્રીન સો તમે એને ડેફિનેટલી અવોઇડ કરી શકો છો તો તમે જો આને અવોઇડ કરી દેશો તો કાફી ક્લટર તમારા પોર્ટફોલિયોમાંથી નીકળી જશે અને તમારે આની જરૂર નથી હવે જે થર્ડ મિસ્ટેક્સ લોકો કરતા હોય છે એ ખાલી પાસ્ટ રિટર્નના બેઝ પર ઇન્વેસ્ટ કરે છે હું એમ કહીશ કે થોડું વધારે રિસર્ચ કરવાની જરૂરત છે તમે રોલિંગ રિટર્ન જુઓ તમારો ફંડ જ્યારે માર્કેટ પડે છે તો કેટલો પડ્યો એટલે ડાઉન સાઇડ કેપ્ચર રેશિયો જેમ પ્રીતિ જે આપણે એને કહીએ છીએ ઈ જોવો તો ઘણા બધા ફેક્ટર્સ જોવાના છે હું ખાલી રેન્ક કે સ્ટાર રેટિંગ નાખી દઈશ તો એવરી થ્રી ઇયર્સ મને ડિસપોઇન્ટમેન્ટ થશે કારણ કે એવરી યર ધીસ રેન્ક વિલ કીપ ચેન્જિંગ સો હજી એક છે થોડું રિસર્ચ કરવું પડશે અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ટેક અ પ્રોફેશનલ હેલ્થ બિકોઝ તમને એમ લાગે છે કે આઈ કાંટ ડુ ધિસ ઓર આઈ ડોન્ટ અ ટાઈમ ઓર એક્સપર્ટ ઇઝ ટુ ડુ દેટ નથિંગ નો હાર્મ મને લાગે છે એક પ્રોફેશનલની સલાહ લેવામાં તો એક આ ચાર વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે આપણે એવરગ્રીન પોર્ટફોલિયોની વાત કરીએ છીએ શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે પહેલો સવાલ જે આવી રહ્યો છે ગિરિરાજ મુર્ગુન અમદાવાદથી એ કહી રહ્યા છે કે બે પોઈન્ટ સાત કરોડના ભંડોળથી એક લાખની માસિક આવક મેળવી શકાય ખરી અને એના માટે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ હોવા જોઈએ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પ્રીતિજી બિકોઝ મને લાગે છે એમને એક કાઇન્ડ ઓફ રિટાયરમેન્ટ કોર્પસ તરીકે આને જોવે છે જે આપણને ક્વેશ્ચન જેટલો એક શોર્ટ એન્ડ સ્વીટ એમને આપ્યો છે એ પ્રમાણે અને ગિરિરાજજી જો તમારું ઓવરઓલ અત્યારે જે તમારી પાસે કોર્પસ અવેલેબલ છે એ ટુ પોઈન્ટ સેવન કરોડનો છે જેમ તમે માહિતી આપી એમ તો ટુ પોઈન્ટ સેવન કરોડનું આપણે તમે આજે પૂછી રહ્યા છો કદાચ એક લમસમ અને એક એસ સ્ટ્રેટેજી હું તમને કહીશ એ એક આઈડિયલ હોઈ શકે તમારા માટે અફકોર્સ તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે અને તમારા બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે તો એ ક્યાં છે એ આની સાથે જોડવું ઇમ્પોર્ટન્ટ છે બટ જે ઇન્ફોર્મેશન છે એના આધાર પર હું સમજી શકું છું એ પ્રમાણે તમને કહું છું કે ટુ પોઈન્ટ સેવન કરોને હું એક લમસમ તરીકે નિવેશ કરું એક પોર્ટફોલિયોમાં અને એમાંથી હું હવે કેટલા પર્સન્ટેજ તમે ઓવરઓલ એમાંથી વિડ્રો કરો છો એસડબલ્યુપીમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધા સોશિયલ મીડિયામાં મેસેજ કરતા હોય છે કે તમે વન પર્સન્ટ પર મંથ કરી શકો એટલે કે ટ્વેન ટ્વેલ્વ પર્સન્ટ લોકો વાત કરતા હોય છે વિચ ઇઝ નોટ આઇડિયલિસ્ટિક અમારું જે બેક કેલ્ક્યુલેશન છે અને અમે જે સ્ટ્રેટેજી બનાવી છે મને લાગે છે એ પ્રમાણે ફોર ટુ ફાઇવ પર્સન્ટ મેક્સિમમ પ્રીતિજી એક વિડ્રોલ હોવું જોઈએ તમારા ઓવરઓલ કોર્પસમાંથી કારણ કે આ પોર્ટફોલિયો થોડો તમારે કન્ઝર્વેટિવ રાખવો પડે જો તમને ઓવરઓલ નાઇન ટુ ટેન પર્સન્ટ સીએચજી આ પોર્ટફોલિયો પર મળે અને એમાંથી તમે અરાઉન્ડ ચારથી પાંચ ટકા પર એનો વિડ્રો કરો તો મને લાગે છે એક સારું એવો લોંગ ટર્મ તમે આ કોર્પસ મેન્ટેન કરી શકો અને એના આધાર પર હું તમને જણાવું તો તમે ડેફિનેટલી બિકોઝ તમારું જે વર્ષે બાર લાખ વિડ્રો કરવા છે જે મહિનાના એક લાખ લે વર્ષે બાર લાખ એ એક ચારથી પાંચ ટકાની રેન્જની અંદર આવે છે તો તમે કોર્પસ મટી કોર્પસમાંથી વિડ્રો કરી શકશો આની સાથે એક હજી કેલ્ક્યુલેશન જોડવા માંગીશ કે તમારું તમે રિટાયર થશો પણ ઇન્ફ્લેશન રિટાયર નહીં થાય તો તમારે હર વર્ષે એને પાંચ પાંચ ટકાથી વધારે વિડ્રો કરવું પડશે તો અગર એને હું આવરી લઈએ આપણે તો જો તમે ફર્સ્ટ યર બાર લાખ વિડ્રો કરો તો નેક્સ્ટ યર બાર લાખ અને સાઈઠ હજાર પછી એના ફાઇવ પર્સન્ટ એવી રીતના જો તમે ફર્સ્ટ યર બાર લાખ વિડ્રો કરો છો અને હું થર્ટી ઇયર્સનો પ્લાન કહું ગિરિરાજ્ય માટે તો થર્ટી ઇયર થિયરમાં તમે લગભગ ફોર્ટી વન લેખ વિડ્રો કરવા પડશે તો તમારે ઇન્ફ્લેશનને મેચ કરવું હોય તો પણ પછી પણ આ આખું ત્રીસ વર્ષ વિડ્રો કર્યા પણ પછી ટ્વેલ લેખ ટ્વેલ્લેખ સિક્સટી અને લાસ્ટ ઇયરના ફોર્ટી વન લેખ એ પછી પણ લગભગ ચૌદ કરોડ જેટલો કોર્પસ તમારા પાસે પાસે હશે આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ સો ડેફિનેટલી તમે એક સારો કોર્પસ જમા કર્યો છે કોંગ્રેચ્યુલેશન ઓન દેટ પણ એક પ્રોપરલી પ્લાન કરજો જરૂર હોય તો એક્સપર્ટની સલાહ લેજો પણ તમે આ કરી શકો છો ઓકે તો તમે આ કરી શકો છો એક સારું ભંડોળ છે પણ જો તમને ન ફાવે તો આ તમારા પૈસા છે તમારે યુ નો તમારી કમ્ફર્ટેબલ લાઈફ માટે છે તો એક તમે પ્રોફેશનલ હેલ્પ લઈને પણ અહીંયા તમારા ગોલ્સ મેળવી શકો છો નેક્સ્ટ સવાલ પુરુષોત્તમ ઘણા ત્રાનો સવાલ આવી રહ્યો છે આ એમનો આપણને રાજકોટથી સવાલ આવી રહ્યો છે કહી રહ્યા છે કે એક સિનિયર સિટીઝન છે ને એમની પાસે સત્તર લાખનું ભંડોળ છે જો હું આ હાઈબ્રિડ ફંડમાં રોકું તો એસ ડબ્લ્યુ મને બે વર્ષ પછીથી કેટલી આવક મળે છે મારું માનવું છે કે તમે આ લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર જોયો હશે હું સેમ રૂલ તમને પણ અપ્લાય કરવાનો કહીશ પૂછો કે તમે જો સત્તર લાખ અત્યારે નિવેશ કરો છો લગભગ તમે સત્તર લાખનો કોર્પસ છે અને જો તમે બે વર્ષ પછી જો એસડબ્લ્યુ એને સ્ટાર્ટ કરવાના છો તો લગભગ તમારો આ કોર્પસ વીસ લાખ જેવો થઈ જશે હવે વીસ લાખના પાછા આપણે ચારથી પાંચ ટકા પકડીએ છીએ વિડ્રોલ કરવું છે તો વર્ષે તમે લગભગ એક લાખ જેટલું વિડ્રો કરી શકો એની વધારે નહીં એટલે તમારા લગભગ મહિનાના આઠ સાડા આઠ હજાર તમે વિડ્રો કરો એનાથી વધારે ન કરો નકર શું થશે જ્યારે માર્કેટ વોલેટાઇલ હશે અને માર્કેટ ડાઉન થશે ત્યારે તમારો કાફી એવો કોર્પસ વાઇપ આઉટ થઈ શકે જો તમે આનાથી વધારે વિડ્રો રાખો તો તમે લગભગ વર્ષે એક લાખ રૂપિયા એટલે કે મહિનાના આઠ સાડા આઠ હજાર તમે વિડ્રો કરી શકો છો ઓકે તો મહિનાના આઠ સાડા આઠ લાખ રૂપિયા તમે સાડા આઠ હજાર સોરી આઠ સાડા આઠ હજાર તમે વિડ્રો કરી શકો છો એનાથી વધારે તમારે તમે નહીં કરતા નેક્સ્ટ સવાલ પર જઈએ જાનકી ત્રિવેદીનો છે એમને વારસામાં પંચોતેર લાખની રકમ મળી છે ને આખી રકમને એ કઈ રીતે રોકી શકે તે હાલ બારથી અને ચૌદ વર્ષની એમની દીકરીને ભણાવવામાં અને લગ્નમાં કામ આવી શકે એવું એના માટે પ્લાનિંગ કરી રહ્યા છે અને સોનું કેટલું ખરીદવું જોઈએ અને બેંક કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા રાખવા જોઈએ એમને સલાહ એ પણ મળી રહી છે કે આ રકમથી ઘર ખરીદી લેવો એટલે ઘણા બધા એમના હોરાઇઝન છે અને આઈ થિંક એમ તમને કંઈ બહુ જાણકારી નથી અને સાથે જ એમાં ટેક્સ કઈ રીતના લાગી શકીએ કયા કઈ રીતના રોકાણ કરવા જોઈએ જેથી આપણે એમને બહુ ટેક્સ ના લાગે કારણ કે એમની માસિક જે આવક છે એ સાત લાખ ને સાહીઠ હજારની છે સો પ્રીતિજી સ્પેસિફિકલી જ્યારે તમારી પાસે એક લમસમ કોર્પસ આવે ઇનહેરિટન્સમાં ત્યારે કાફી રિલેટિવ તમને અલગ અલગ સલાહ આવશે જેમ તમે લખ્યું છે એમ કોઈ એમ કહેશે તમે ગોલ્ડ લઈ લ્યો કોઈ એમ કહેશે તમે ઘર લઈ લો અને સ્પેસિફિકલી જ્યારે તમે ફિમેલ છો સો એક સેડ વસ્તુ છે પણ હા આવી તમને ઘણી બધી સલાહ આવશે અહીંયા તમારે એક પ્રોફેશનલ હેલ્પ લેવાની છે અને થેન્ક્સ તમે અહીંયા ક્વેશ્ચન પૂછો છો બટ જે તમારું બેઝિક ઇન્ફોર્મેશન અમારા પાસે અવેલેબલ છે એ પ્રમાણે હું તમને ડેફિનેટલી એક સિમ્પલ સલાહ આપીશ પહેલાં જે તમે ટેક્સ પર પૂછ્યો છે તો અહીંયા ગુડ ન્યૂઝ એ છે કે જો તમને કોઈ ગિફ્ટ આવે તમારા રિલેટિવ્સમાંથી યા તો પછી તમને આવી રીતના ઇનહેરિટન્સની મની આવે એના પર કોઈ પણ જાતનો ટેક્સ છે નહીં તો એમની ઇન્કમ કેટલી પણ હોય કે સાત લાખ સાઠ હજાર હોય પચીસ લાખ હોય પચાસ લાખ હોય એમથી અહીંયા ફરક નથી પડતો તો તમારી જે ઇનહેરિટન્સની જે તમે જે ભંડોળ આવ્યો છે એના પર તમને કોઈ પણ જાતનો ટેક્સ નહીં લાગે તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ એના પર તમારે વિચારવાની જરૂર નથી કે હવે આને કંઈ બીજા ઇન્વેસ્ટ કરું તો મને ટેક્સ નહીં લાગે એવું નથી તો આ તમારી ટેક્સ ફ્રી મની છે હવે આને કેવી રીતના બેટર યુટિલાઇઝ કરો કે તમારી ડોટરના એડ્યુકેશન ની મેરેજ માટે કામ આવી શકે મારું માનવું છે કે તમે એક સિમ્પલ એસ એસટીપી અને એસડબ્લ્યુપી યા પછી એક એસટીપી અને એક લમસમ વિડ્રોલ એવી સ્ટ્રેટેજી અહીંયા યુઝ કરી શકો છો કારણ કે તમારી પાસે જે કોર્પસ છે એક સાથે ન ઇન્વેસ્ટ કરતા અને હું એમ કહીશ ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં ન જતા તમે એક સારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવો તમે આ શોમાં કદાચ જોયું હશે કે આપણે એસેટ અલોકેશનની વાત કરીએ કેટલું ઇક્વિટી ડેટ ગોલ્ડ ગ્લોબલ ઇક્વિટી તો એવો એક સારો એક તમે પોર્ટફોલિયો બનાવશો નેક્સ્ટ ત્રણથી છ મહિનામાં એસટીપી થ્રુ એને નિવેશ કરો અને લગભગ લગભગ તમારો જે અત્યારે સેવન્ટી ફાઇવ લેક્સનો કોર્પસ છે કે જો છ વર્ષમાં ટ્વેલ્વ પર્સન્ટ જેવું રિટર્ન મળશે પ્રીતિજી તો એ વન પોઈન્ટ ફાઇવ કરોડનો થઈ જશે અને બારીક વર્ષમાં લગભગ તમને ત્રણ કરોડ જોવા કોર્પસ થઈ જશે તો બેસ્ટ વસ્તુ છે જ્યારે ટોટાના મેરેજ છે તમને ગોલ્ડ લેવું છે ત્યારે તમે અફકોર્સ આ રિડીમ કરીને ગોલ્ડ પરચેસ કરી શકો છો બિકોઝ ઓન એન એવરેજ એવું જોવા મળ્યું છે કે એટલું ગોલ્ડ રિટર્ન નહીં આપે જે કદાચ ઇક્વિટી આપશે રાઇટ તો તમે ઇક્વિટીમાં પોર્ટફોલિયોમાં નિવે કરો અને જ્યારે જરૂર છે ગોલ્ડની ત્યારે એમાંથી રિડીમ કરીને ગોલ્ડ પરચેસ કરો ઓફકોર્સ આમાં ગોલ્ડ નું તો આવી જ જાય છે આપણે જે પોર્ટફોલિયો કીધામાં પણ એની ઉપરનું પણ કદાચ ગોલ્ડની જરૂર પડે તો તમે જો આજનો આખો શો જોઈશો બ્રેક પહેલાનો તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે અમે કઈ રીતના એક ટીરમિડ તમને એક આ ઓપ્શન આપ્યું છે પણ તમને જો ન સમજ પડતી હોય તો ઇઝ બેસ્ટ કે તમે એક પ્રોફેશનલ હેલ્પ પણ લઈ લેજો જેથી તમને આજુબાજુના નોઈઝેસ સાંભળવા ના પડે કન્ફ્યુઝન ના થાય કારણ કે પ્રોફેશનલ તમારા ગોલ્સ બેઝડ જ તમને ઇન્વેસ્ટમેન્ટ્સ કરાવશે અને કર સજેસ્ટ કરશે એટલે આ એક પ્લીઝ એ અમારી પણ તમને એડવાઇસ છે પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે નીતિશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ પર્સન ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉમર સાથે ઇમેલ કરવા